गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप कि आप सब लोग ठीक हो गए। गुड मॉर्निंग, जय श्री कृष्ण। एनी साथे सवारना वागी गया से 10 અને આજે આપણે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું છે અને અત્યારમાં એવું છે કે મમ્મી ગયા છે બહાર, પપ્પા બપોરે જમવા આવવાના છે કદાચ, આપને પાકી ખબર નથી, સોનલ ગઈ છે ઉપર કપડાં સુકવવા, એટલે નીચે આજ કોઈ નથી, હું છું અને આપણો સવારનો નાસ્તો કરવાનો બાકી છે, તો સવારના નાસ્તામાં હું શેની જોઈ લઈ, પછી આપણે આજ આખો દી કાંકરાગત કરીશું, એન્ટરટેનમેન્ટ આપને તમને કરાવીશું, તો જોઈએ છે શું કરાવી છીએ। તો ચાલો પહેલાં તો આપણે નાસ્તાની શરૂઆત કરી લઈએ, તો નાસ્તો કરતા પહેલા આપણે તમને કેટલા દિવસ થી કાનાજીના દર્શન નથી કરાવ્યા, તો ચાલો પહેલા તમને કાનાજીના દર્શન કરાવી દઉં। તો ગુડ મોર્નિંગ કાનાજી, જય શ્રી કૃષ્ણ। તો કાનાજી મસ્ત આપણા મંદિરમાં બેસી ગયા છે અને ચાલો કાનાજીના દર્શન કરી લીધા, હવે આપણે થોડો ઘણો જે નાસ્તો કરવાનો છે ને નાસ્તો કરી લઈએ। તો નાસ્તામાં આજે આપણે ફાફડી ખાવાની નથી, તો આપણી માટે બનાવ્યા છે વઘારિયા, તો વઘારિયાને ચા, વઘારિયાને ચા થી આપણી સવારની શરૂઆત કરીશું। તો ચાલો પહેલા આપણે નાસ્તો કરી લઈ અને પછી બધાને આપણો નાસ્તો થઈ ગયો છે ને આ બાજુ રોહિત સવારમાં પેપર વાંચવા બેસી ગયો, તો ચાલો પૂછવીશી કે આજના ન્યૂઝમાં શું આવ્યું છે। તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। તો શું છે આજના ન્યૂઝમાં? ન્યૂઝમાં તો આજ એમ કઈ છે નહીં, પણ પહેલા તો આજ ફ્રાઈડે, હેપી ગુડ ફ્રાઈડે, આ ગુડ ફ્રાઈડે છે, બધાને ગુડ ફ્રાઈડે ની શુભકામના। પણ ગુડ ફ્રાઈડે હુકામ ઉજવાય છે કે હુકામ આવે છે એ નથી ખબર, જેને ખબર હોય એ કોમેન્ટ કરો તો અમને ખબર પડે। આજે ગુડ ફ્રાઈડે છે એટલે એની રજા છે, એ તો ભૂલાઈ ગયું, તો બધાને હેપી ગુડ ફ્રાઈડે અને શુક્રવાર આવે છે કોમેન્ટ કરજો, એમ રોહિતભાઈ કીધું, એમ તો અમને લોકોને ખબર પડે કે શુક્રવાર આવે છે। અને બીજું શું છે આજના ન્યૂઝમાં? બીજું તો આજના ન્યૂઝમાં એવું છે કે હવે જે આ ડીજે સિસ્ટમ હોય ને એનું હવે સાઉન્ડ લેવલે ચેક કરાય, એની અમુક લિમિટ નક્કી કરી છે, એનાથી વધારે જે સિસ્ટમ વાળા હશે ને એ બધા એના જપ્ત થઈ જાય, એવું છે, નોઈસ ઘટાડવાનો પ્લાન હાલે છે। બીજું તો અત્યારે હું છે આવકના દાખલાનું એવું બધું કૌભાંડનું એવું છે કે 1,20,000 જ વાર્ષિક આવક બતાવે ને બધું શું બધું એવું છે। બીજું તો આ ડાયમંડ ક્રુઝનું બધું વહેવટ હાલે છે, આડા ઓલો એવી બધી કઈ ન્યૂઝ નથી ને, એક મેઇન પેજમાં હમણાં કેજરીવાલ નું જ આવે છે, કેજરીવાલ ની ધરપકડ થાય ને એને જામીન મળે ને એને જામીન ન મળે ને એવું બધું હાલ્યા રાખશે, જ્યાં લગી ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં લગી। અને કાલે મેચમાં કોણ જીત્યું કઈ ખબર છે કે નહીં? રાજસ્થાન રોયલ અને બીજી કોની હતી સામે? દિલ્હી। તો તમને લોકોને એ પહેલાંય કીધું હતું કે તમારી ફેવરિટ ટીમ મેચમાં કઈ છે તે કોમેન્ટ બોક્સમાં લખો, એટલે અમને લોકોને ખબર પડે કે સૌથી વધારે લોકો કઈ ટીમને ચાહે છે। તો ચાલો આ બધું હતું આજના ન્યૂઝમાં, હવે આપણે જોઈ લઈએ કે બપોરના જમવામાં શું બનાવવાનું છે। તો ચાલો પહેલાં આપણે પૂછી લઈએ કે બપોરના જમવામાં શું બનાવવાનું છે ને પછી તમને મળીશું। બપોરે ટેરેસ પરથી આવી ગઈ છે તો ચાલો એને પૂછવી। તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। હેપી સમર સમર ચાલુ થયું, કેવું લાગે ઉનાળામાં? એમ આપણે ગમતો જ નથી ઉનાળો, શિયાળો ગમે, એવું છે, તો ત્રણેય ઋતુ ગમાડવી પડે, તો આ ઋતુને નાખવા ક્યાં જ આવી? ગરમીના કારણે બધા લોકો અત્યારે પરેશાન છે, ત્રણ દિવસ થાય હીટવે જ હાલે છે, જ્યાં જાવ બધા એમ જ પૂછે કે આજ બહુ ગરમી છે, મને એકને જ થાય છે કે તમને થાય છે? તો ભાઈ ગરમી બધાને થાય છે, ગરમીનું પ્રમાણ મને એવું લાગે છે કે ધીરે ધીરે વધતું જાય, જેમ જેમ હજી તો આ સ્ટાર્ટિંગ છે, ઉનાળો હજી બે છે ત્યાં તો કેટલી ગરમી પડશે, તો જોઈએ છીએ જેટલું બને એટલું વરિયાળીનું શરબત ને ઠંડા પીણા એવું પીવાનું, એટલે ઠંડા પીણા એટલે હેલ્ધી પીવાનું, એમ વરિયાળીનું શરબત ને એવું તરબૂજ ખાવાનું, ટેટી ખાવાની, તો શું બનાવવાનું છે આજે બપોરે જમવામાં? ભાજી બનાવશું, પાવભાજી। કેમ પાવભાજી અચાનક? મને ભૂલાઈ જાય છે બધું, બબ્બે વાર નીકળી જાય છે, એવું કેમ થાય છે? બદામ અત્યારે ખાઈ તાત્કાલિક કઈ યાદ શક્તિ નું આવી જાય, આવી જાય એમ। તો ચાલો બપોરે આપણે જમવામાં પાવભાજી ને એવું બનવાનું છે, તો હવે તમને મળીશું બપોરે। બપોરના 12:30 ને બધા લોકો જમવા માટે આવી ગયા છે, તો ચાલો જમવામાં આપણે બનાવી છે આજે પાવભાજી। તો જો પાવભાજી ની લીલી ચટણી બનાવી છે ને આપણી પાવભાજી રેડી થઈ ગઈ છે,
અને આ બાજુ પપ્પા ને રોહિત પાવખા હે, અને આપણી આટલું રોટલી બનાવેલી છે કે ભાખરી બનાવી છે. જો ભાખરી બનાવી છે ને પેલા આપણે એટલા દાડમ ના દાણા ખાઈ લઉં, ચાલો બધા પાવભાજી ખાવા. સાથે સાંજના વાગી ગયા છે 5 ને આપણે લોકો ઓફિસે થી આવી ગયા છે. આ બાજુ જો અત્યારે આપણું સાંજનું એટલે બપોરનો નાસ્તો બનવાનો ચાલુ થઈ ગયું છે. તો બપોર રોંડાનો, તો રોંડાના નાસ્તામાં ચા અને બીજું શું છે, અરે ચા ને ફાફડી અને સાબુદાણાના ગાંઠિયા. અને અત્યારે હવે એવું વિચાર છે કે દૂધી બનાવવાની નથી, દૂધીનો હલવો બનાવવાનો વિચાર છે. તો સોનલ મારી પાસે દૂધી ખમણાવે છે, એક એક ખમણી જો તો મને ખાવાથી યાદ આવી ગયું. તો અભી ક્યાં કે અત્યારે હું છે હીરામાં મંદી છે સમજી. તો કાંક ધંધો કાંક કે આમ કાંક કરવા જેવો હોય ને એવો, તો એ આપણે કરી દઈએ. હાલ ધંધો કુશ કરવી ને આમ આપણે શું કહેવાય કે અત્યારે જો દિલ્હીમાં વડાપાવ વાળી એક લેડીઝ છે, બહુ ફેમસ છે. રોજના 5 કરોડના વડાપાવ, એટલે 5 કરોડના નહીં, 5 લાખના વડાપાવ વેચી નાખે. અને એટલી લાંબી લાઈન લાગી હોય વડાપાવ ખાવા, તો 1-2 કલાક તો બધા લાઈનમાં ઉભા રહી રહીને ને ક્યાં ક્યાંથી ખાવા આવે છે. હા, ચા કોઈ પીવાનો હોય તો આપણે પી લેવાનું, ચા ને ફાફડીનું કરવી એમ. તો ગાઈઝ અત્યારે એવું છે કે નવો બિઝનેસ કરવાનું વિચારવી છે. તો અમે લોકો હું બિઝનેસ કરી શકવી ને એવો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો કે આ બિઝનેસ કરાય, આ કરાય, અત્યારે શું વધારે હાલતું હોય. અમારા મનમાં તો બહુ બધા વિચારો છે. જો એક તો છે ઇન્વિટેશન જ્વેલરીનું લેડીઝ લોકોનું, પછી બીજું છે કુર્તી બનાવવાનું, ત્રીજું છે ડેરી ફાર્મ કરવાનું કે ફાર્મ કરવી ગાયો બાયો લઈને દૂધનું, પછી એવા બહુ બધા સવાલ છે. તો આપણે પપ્પા આવશે ને ત્યારે પપ્પાને પૂછશું અને પપ્પા પાસે પૈસા માગશું. પપ્પા પૈસા આપશે તો આપણે ધંધો કરશું. હે ને એવું છે, દેહમાં જ આવવું છે. જો સોનલે કહી દીધું દેહમાં જાય જમીન લઈ લેવું, ત્યાં આપણે ડેરી ફાર્મ કરીશું, એનો મિનિંગ એમ છે. તો પપ્પા આવે એટલે આપણે પપ્પાને પૂછીશું પપ્પા શું કહેવા માગે છે. તો ચાલો હવે આપણે થોડોક નાસ્તો કરી લઈને પછી દૂધી દૂધી ખમણી લઈ એન્ડ સુધી જોજો. પપ્પા આવે એટલે પપ્પાને પૂછશું, રોહિતને પૂછશું, એ બધાનો જવાબ સાંભળીશું. એટલે પહેલાં આપણે નાસ્તો કરી લઈ, પછી સોનલને દૂધી ખમણી દઈ અને પછી આપણે વાત કરી લઈ જોશે ને. આ બાજુ જોવો આપણો દૂધીનો હલવો બનવાનું રેડી થઈ ગયું છે. સોનલ કહેવાય હું જ દૂધી ખમણી નાખું છું. તો એ ચાલો દૂધી ખમણે ત્યાં પપ્પા આવી ગયા છે. તો પપ્પાને આપણે પૂછવી કે નવો બિઝનેસ કરવો છે તો કેટલો ફંડ ફાળો આપશે. તો પપ્પા હું એમ કહું છું કે આપણે હવે નવો બિઝનેસ કરવાનું મન થયું છે, કારણ કે અત્યારે આપણા બિઝનેસમાં બહુ મંદી હાલે છે અને આપણે નવરા બેઠા છીએ. તો હું એમ કહું કાંક નવો બિઝનેસ કરવી તો શું કરાય. નવો બિઝનેસ તમે શું કરો, હાલો 30-40 લાખ રૂપિયા આપો તો જો આપણે માનો કે ડેરી ફાર્મ કરવી, પછી ઇન્વિટેશન જ્વેલરીનું કાંક કરવી, કાંક કુર્તીનું કરવી કે કાંક ખાણીપીણીનું કરવી, તો એમાંથી તમે કાંક સપોર્ટ કરો તો કાંક કરવી. તમે અત્યારે ગમી કાંક કરો બરાબર, એટલે 3 વર્ષ તમે પાછળ વહી ગયા. અરે પપ્પા એવું નથી, અત્યારે તમે કાંઈ પણ તમે અપનાવો ને નસીબ. અત્યારે જો દિલ્હીમાં એક લેડીઝ છે વડાપાવ વાળી, રોજના 5 લાખ રૂપિયા કમાઈ જાય વડાપાવ વેચના, એના નસીબ હોય ને. આપડે અત્યારે કરવા બે તો ઊંધું પડી જાય. અરે અત્યારે બધું ટ્રેન્ડિંગમાં છે, તમે ખાલી એક રીલ્સ મૂકી જો ને કે આ ધંધો કર્યો છે, એટલે છે ને કાંઈ કા તમારો બધો બિઝનેસ ફાસ જ થઈ જાય. અત્યારે 40-50 લાખ છે ને બરાબર, તમારી પાસે હોય તો કરો, મને તો એ ખબર પડે, નો કરો તો વધારે સારું. હા, કારણ કે પૈસા નથી, સમય તો હારા મોડો બધા છે અત્યારે હાલમાં. એવું નથી પપ્પા, આપણે એવું કાંઈ છે નહીં કે ધંધો કરવો જ પડે, પણ આમ કાંક નવરા બેઠા છીએ તો આપણે આમ કામ વાળા રહી ને કાંક ધંધો કરવો. ભગવાનનું ભજન ક્યાં નથી થતું, સપ્તાહ બે જાઓ ભગવાનનું ભજન, ભગવાનનું ભજન તો હજી અમારી ઉંમર દૂધથી ખમણવાનો ધંધો નથી કરવાનો, આપણે ધંધો કરવાનો છે. હજી અમારી એવડી ઉંમર નથી કે આમ ભક્તિ કરવી, ભક્તિ થાય ભક્તિ થાય, પણ હજી અમારી ઉંમર નથી. અમને એમ થાય કે બિઝનેસ કરવી, સોનલ ત્યાંથી બેઠી બેઠી આપને ભક્તિ કરવાનો ધંધો કે મેં બાપા તમને ધંધો કરવાનો, ધંધો કરવાનું કીધું પણ મને ભક્તિ કરવાનું હોય ને, એટલે અમને તો અમને એટલી ખબર પડે. અમારા સમયમાં અમે ધંધો કર્યો, અત્યાર સુધી મંદી હતી ને, સત્સંગ નું કરતા એટલે ભગવાન અમને ત્યાં જ લાભ. આપણે ડેરી ફાર્મ કરવી, બધાને તાજુ તાજુ દૂધ ખવડાવશું, ગાયું બાયું રાખવી 10-12,
દવા બાર ભેહું રાખવી એવું કાક કરવી, અને દેહ માં રેવા વહી જાય ત્યાં કાક જમીન મમ્મી લઈને ડેરી ફાર્મ કરવી. પપ્પા ને ગામડા નું કીધું ને એટલે તરત મન ગળી ગયું. બાકી અહીંયા મેં એને ઇન્વિટેશન નું કે કઈ ખાણી પીણી નું એવું કરવાનું કીધું હોત ને તો પપ્પા માનત નહીં. તો તમે કેટલા આપશો ડેરી ફાર્મ કરવામાં? ડેરી ફાર્મ કરે તો હું 10 લાખ રૂપિયા દેહ માં હો, પણ અહીંયા નહીં. 10 લાખ ની પપ્પા જમીન નહીં યાર, દવા ભે આવશે. અત્યારે તો મને એમ છે દવા ભે નહીં આવતી, એટલા બધા મારી પાસે. મમ્મી પપ્પા એ કીધું છે ડેરી ફાર્મ કરવું તો ગામડે વહી જાય ને 10 લાખ રૂપિયા આપી. એમ નઈ પપ્પા થી પાછું ન્યા કઈ થાય તો નહી ડેરી ફાર્મ નું, યાર માણા રાખવો પડે હો. અમે કઈ કામ નહીં કર્યું, અમે તો ખાલી કાઉન્ટર લેવું. હે તો રોહિત ભાઈ કો પૂછતે, ચાલો હું રોહિત હું ધંધો કરવાનો વિચાર છે. સાચું નથી કહેવાનું, ખોટું જ કહેવાનું છે તારે. મને ખબર છે તું કેમ કે કઈ ધંધો કરાય નહીં. શું કરું તારે? મેં તો કીધું ડેરી ફાર્મ, ઇન્વિટેશન જ્વેલરી. આપણે નવરા બેઠા છીએ તો કાક ધંધો કરવી ને. નવરા બેઠા કાક ધંધો કરશો, ધંધો કરશો તો કામ આવશે. કામ આવશે પછી નવરા નહીં મળે, તો ટાઈમ નથી રહેતો, નામ નથી રહેતો, અને કઈ મળતું નથી. આમ તારા મતે આમ કરવું હોય તો શું કરાય? એમ અહીંયા બિઝનેસ ક્યાંથી કાઈ પીને હુઈ જવાય, હુઈ જવાય. નકરું હું ને કા ભાઈ નહીં કામ કરને. અત્યારે તો જબ ભી કુછ પૂછતે ફરવા ટાઈમ છે તો એમ ને તને જયારે પૂછી ત્યારે તું હુવાની વાત લેવા દે. પપ્પા ને સત્સંગ કરવો છે ને એવું બધું છે તો હવે આપડે દૂધી નો હલવો ક્યાં પૂજ્યો છે ને એ જોઈ લઈએ. હાલો દૂધી નો હલવો આપડો બનવાનું ચાલુ થઈ ગયું છે. સોનલે દૂધી ને સીણી ને એમાંથી પાણી કાઢીને અત્યારે શેકવા મૂકી દીધી છે. શું બાફવા મૂકી દીધી, શું કેવાય એને? તો જો હવે આપણે આને થોડી વાર શેકવા દઈશું અને બાફવા દઈશું. અને સામે જો મમ્મી જે ટેટી લઈને આવ્યા હતા ને, મમ્મી ટેટી ખાવા બેસી ગયા છે. તો 3 ટેટી લાવ્યા હતા ને એમાં એક જ ટેટી મમ્મી હારી નીકળી. તરબૂચ મોંઘા થતા જાય છે ને, એમાં તરબૂચ માં કઈ આવે દમ આવતો નથી. અમારી બાજુ જે તરબૂચ આવે છે ને એટલા બધા હારા આવતા નથી. તમારી બાજુ કે હારા આવતા હોય સુરત માં રહેતા હોય તો કોમેન્ટ કરજો, તમે ત્યાં લેવા જાવ. અને જો અત્યારે હવે આપણો હલવો બનવામાં કેટલી વાર લાગશે? અને હજી જો એટલી દૂધી છે ને, હલવો એક વાટક્યો જેટલો થઈ જાય, કારણ કે આ બધી ગળી જાય દૂધી. પાણી બળે ને એટલે સીધી ગળવા મળશે. તો હવે ચાલો હલવો રેડી થઈ જાય, કા દૂધ નાખશું ને ત્યારે તમને બતાવીશું. આમાં હવે કઈ નાખવાનું છે કે નહીં? આપણે અત્યારે જ નાખી દેવાનું છે, વાર છે. તો અને હજી 5 મિનિટ લગી ઓલું કરવા દેવું, પછી આની અંદર અમે દૂધ નાખશું અને ખાંડ નાખશું. દૂધીના હલવાની અંદર દૂધ નાખી દીધું છે. કેટલું નાખ્યું એનું કઈ માપ નથી, પણ જેટલું વધારે તમે દૂધ નાખશો ને એટલું તમને મજા આવશે. કારણ કે જેટલી દૂધ બળશે ને એટલી એની બનશે, શું બનશે? મલાઈ. હા, માવો બનશે એનો. તો જો હજી આપણે આની અંદર દૂધ નાખવાનું છે. અને મમ્મી એ ફરીથી પાછું થોડુંક દૂધ નાખી દીધું છે. મને તો એવું લાગે દૂધી કરતા તો દૂધ વધારે આપણે નાખી દીધું એવું લાગે છે. હે હાલે, તો આ વખતે તો મને એમ છે કે બહુ મસ્ત બનવાનો છે હલવો. કારણ કે દૂધ નાખીને આપણે બનાવ્યો છે. ઘણી વાર અમે વગર દૂધે બનાવી નાખીએ છીએ, ક્યારે નથી બનાવતા નહીં. તો દૂધ વિનાનો તો ભાઈ હલવો બને નહીં એમ કે છે, એટલે આપને કઈ ખબર ન હોય. હે એટલે અમે તો ક્યારે રસોડામાં જોવાનું આવ્યો, પહેલી વાર હું અહીંયા હલવો બને છે એટલે આવ્યો. એટલે મને એમ હોય છે કે દૂધ વિનાનો બની જતો હોય છે. તો જો મલાઈ નાખે છે હજી મમ્મી, તો મસ્ત હલવો બનવાનો છે. તો હવે આને વાર લાગી જાય ઉકળતા. મને એમ છે 1/2 કલાક થાય કે આપણે થોડી વાર બહાર જવું છે. તો બહાર જઈને જે પ્રસાદ બને ને રવો, એમાં જે દૂધ નાખીને રવો બને એવો આપણે ઘરે દૂધ નાખીને બનાવીને તોય નથી બનતો. મમ્મી ને પૂછ્યું એવું કેમ હશે મમ્મી? પ્રસાદ કહેવાય ને, પ્રસાદ એટલે પ્રસાદ એમ, એટલે એની જેવો મીઠો ન બને. તો પ્રસાદ જેવો મીઠો ન બને, બાકી આજ હલવો તો મીઠો બનશે ને. હલવો સારો જ લાગે. અને હવે આપણે આ વખતે દૂધી નો હલવો બનાવવો છે ને, એની રેસીપી આપણે એકવાર કદાચ આપી દીધી છે, હિન્દીમાં આપી છે, એટલે આપણે આ ગુજરાતીમાં ફરીથી આપી દેવું. અને હવે નેક્સ્ટ ટાઈમ થોડાક જ દિવસમાં આપણે ગાજરનો નહીં પણ બીટનો હલવો બનાવવાનો છે. અને
આ બીટનો હલવો અમે ટેસ્ટિંગ માટે બનાવીશું, આ જાજો નહીં બનાવી. તો ચાલો હવે થોડી વાર બહાર જવું છે, તો બહાર જઈને આવી આપણે, કે આપણો હલવો રેડી થઈ ગયો. થઈ ગઈ છે ને હલવાની મસ્ત સ્મેલ આવવા માંડી છે, તો ચાલો આપણે જોઈએ કે આપણો હલવો રેડી થઈ ગયો છે કે નથી થઈ ગયો. તો આપણો હલવો રેડી થઈ ગયો છે સોનલ? હા, પછી આમાં શું નાખ્યું હતું દૂધ? પછી ખાંડ ખાંડ તો તમારા લોકોને તમારે જે હિસાબ થી ગળવું ને એવું ખાવું હોય એ રીતના તમે નાખી શકો છો. પછી દૂધ બળી ગયું ને અને ખાંડ ઓલી થઈ ગઈ, પછી એલસી ખાંડી નાખી એટલે સુગંધ આવે. એટલે એલસી ની આરવા સ્મેલ આવે છે. તો જુઓ કેવો મસ્ત આપડો હલવો બનવામાં થઈ ગયો છે, કેટલો હતો ને થોડો કેવો થઈ ગયો હેને. અને હલવો એક એવી વસ્તુ છે જેટલો તમને ખાવામાં મીઠો લાગે ને એટલી જ એમાં મહેનત વધારે જોતી હોય છે. તો સોનલ ને પૂછ્યું કેટલી મહેનત લાગી હલવો બનાવવામાં? કલાક તો થઈ ગઈ છે, કારણ કે અડધી કલાક તો સરતા જ થઈ ગઈ, કારણ કે હું 6 વાગ્યા બહાર ગયો હતો અને 6:30 થઈ ગયા. તો જુઓ હલવો બહુ મીઠો લાગવાનો છે, કારણ કે આની પાછળની મહેનત પણ બહુ મીઠી છે. તો ચાલો હવે આપણો હલવો રેડી થઈ ગયો છે. મને તો હલવો ફ્રીજમાં મૂકેલો ઠંડો હોય ને એ વધારે મજા આવે. તો સોનલ તને કયો મજા આવે વધારે? ફ્રીજનો જ મજા આવે. તો આપણે ગરમ ગરમ થોડોક સાખી લેવું, પછી બાકીનો મૂકી દેવું ફ્રીજમાં હે ને. પછી કાલે જે હલવો ખાવાની મજા આવશે ને એ તો કાંક એનો ટેસ્ટ જ અલગ હોય છે. તો ચાલો હવે આપણો હલવો બની ગયો છે ને આપણે સાથે સાથે એ પણ પૂછી લઈએ કે સાંજે જમવામાં શું બનાવવાનું છે. તો સાંજે જમવામાં શું બનાવવાનું? તો જુઓ તાંજળિયાની ભાજી બનશે ને આપણા માટે રોટલો બનશે. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે. આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કરી પેલા કરી દેજો. કાલે પાછા મળીશું 8 વાગે એક નવા વિડીયો સાથે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. બાય.